तपन हो वाति वात समिंदे वह निर्दत्ते धरणिरुदधि लंगते नैव वेलां सोयं श्रीमान् निखिल जगतां मन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् श्री स्वामी नारायणोऽयम् श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। सुरेंद्रनगर ना अने आजूबाजू में आवेला तमाम हरिभक्तों ने जय स्वामीनारायण। भगवान स्वामीनारायण पृथ्वी पर पधार्या, अने एमणे भक्तिनो मार्ग जे हतो ए विशेष जागृति रूपे आपणने आप्यो। नियम धर्म युक्त सत्संग, दिव्य सत्संग, भक्तिमय सत्संग, कंक अलौकिक रीत आपने आपी। अने अत्यारे आपणे जे भेगा थया छे ए महाराजे पद्धति नथी आपेली, पण ऊभी करवी पड़ी छे। અને જો અત્યારે આ ભક્તિ પર્વમાં ન જોડાઈએ તો એને પછીનું પર્વ જે ચાલી રહ્યું છે એને કયું પર્વ કહેવું એનું નક્કી જ નથી। એટલે બધા ભરવાડ પોતપોતાના ઘેટાના ટોળા હાચવી રાખે, અને આ કેસરી છે એને હાચવાના છે। શિલનિધિ સ્વામીએ દાખલો કર્યો, બાકી આ તો પાંજરા તોડીને વ્યા જાય એવા છે, અને છતાં 11 વાગ્યા પછી લાભ લઈ છે પાછા, કે આપણે ગામને આંગણે ગંગા આવી છે હવે નાઈ લો લઈ નાઈને જ કાંઈ ને આચમન તો કરી લઈએ। પણ ભગવાન સ્વામિનારાયણે અતિ કૃપા કરીને એક ભક્તિ કથા વાર્તા રૂપી આપણને આપી। રામાયણમાં કહેલું જ હતું કે પ્રથમ ભક્તિ સંતન કા સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા। બ્રહ્માનંદ સાહેબ એના કીર્તનમાં પણ કહ્યું કે સંત સમાગમ કીજો નિષ્દિન સંત સમાગમ કીજો, અંતર કપટ મેટકે આપણે લેવું ન કુમને દીજો નિષ્દિન સંત સમાગમ કીજે। એટલે સંત સમાગમની વાત તો કરેલી છે, અને સમાગમે કરીને કામ કેવું થાય છે એ વાત અરલામૃતમાં કરી છે, એ આપણે થોડુંક સમજી લઈએ। અને હરલામૃતમાં એવી વાત કરતા કહી છે, એમાં ભગવાન સ્વામિનારાયણ એક કથાને ઉત્તમ પ્રકારની એક દેવીની ઉપમા આપવામાં આવે છે અને આપે છે, અને કહે છે કે દીઠી અમે ઉત્તમ એક દેવી તેની દિશે રીત નવાય જેવી, આહાર તો કાન વડે કરે છે તો પુષ્ટિ પામે નહીં તો મરે છે। દીઠી અમે ઉત્તમ એક દેવી તેની દિશે રીત નવાય જેવી, આહાર તો કાન વડે કરે છે તો પુષ્ટિ પામે નહીં તો મરે છે। ઉત્તમ પ્રકારની એમની દેવી એક જોઈએ, દેવી કાનથી આહાર કરે છે આવી એક વાત કરે છે, પણ આગલી પંક્તિ જે હવે કહેવામાં આવે છે એની બહુ જ સમજવા જેવી છે। અને એમાં કહે છે કે હતા જનો જે જગમાં કુકર્મી, હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી, હરી કથા જે ન સુણે જ કાન તેને પ્રભુનું નવ થાય જ્ઞાન, શરીરનો મેલ જળેથી જાય કથા સુણ્યાથી મન શુદ્ધ થાય, હરી કથા જે ન સુણે જ કાન
તેને પ્રભુનું નવથાય જ્ઞાન. આમાં એ વાત કરતા કહે છે કે હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. બહુ સમજવા જેવો આ પ્રસંગ છે. આપણે કોઈ કુકર્મી નથી અને છતાંય કથા સાંભળીએ છીએ, એ પણ સમજવા જેવું છે કે કુકર્મી હોય ને એ પણ પવિત્ર થઈ જાય. તો પવિત્ર હોય, હરિચરિત્રામૃત સાગરની અંદર તો ભગવાન સ્વામિનારાયણના સંતો આધારાનંદ સ્વામી એક ગ્રંથિત કરેલા પ્રસંગની અંદર એવું લખાયેલું છે કે પશુને પામર જેવો જીવ હોય, એટલે કે મનુષ્યના ધર્મ ન હોય. આહાર નિદ્રા ભય વૈથુનમ ચ સામાન્ય મેં તત્ પશુભી નરાણમ ધર્મ હિતેશામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. ધર્મ વિનાનો મનુષ્ય લોકની વેદની કુળની મર્યાદાને લોપીને વર્તતો પ્રથમના 18 વચનામતમાં મહારાજે બીજા પેરેગ્રાફમાં વાત કરી એ પ્રમાણેનો મનુષ્ય. પણ સંત સમાગમમાં આવે તો એ દેવતુલ્ય બની જાય છે. એટલે ભગવાનની કથા વાર્તાની અંદર જે તાકાત રહેલી છે, ભગવાનના ચરિત્રની અંદર જે તાકાત રહેલી છે, ભગવાનના ભક્તોના સમાગમની અંદર જે શક્તિ રહેલી છે એ વાત કરે છે. હતા જનો જે જગમાં કુકર્મી. ભગવાન બુદ્ધ ચાલ્યા જતા હતા વનમાં અને ત્યાં અંગુલીમાલ નામનો લૂંટારો મળે છે અને એ લૂંટારો બહુ વિચિત્ર પ્રકારનો હતો. જેમ કે આપણે આ લોકમાં બધાને શોખ હોય જુદી જુદી પ્રકારના. એક જગ્યાએ પધરામણી અમે ગયા હતા, અહીંયા કોઈક બાજુનું જ ગામ છે, 20-22 વર્ષ પહેલાં. તે છોકરાએ ઓલા બાકસની સાપુ બધી ભેગી કરી લીધી, આટલી બધી થપ્પી બધી. કાકાભાઈનું ગામ રોજગામાં અમે ગયા હતા 1982 સાલમાં. ત્યાં એક છોકરો ત્યાં હતો ને એની કોકાકોલાના ઢાંકણા જ નકરા ભેગા કર્યા હતા, ડોલ ભરીને ભેગા કર્યા. જ્યાં જઈને બસ સ્ટેન્ડમાં કોકાકોલાનું ઢાંકણું કે સોડા બાટલીનું ઢાંકણું ભળે ને એ લઈને ખિસ્સામાં નાખે, એને એનો શોખ હતો. ધંધુકામાં એક ભાઈને પિત્તળના દૈસન 20 ભેગા કરવાનો શોખ હતો, ડોલ ભરીને ભેગા કર્યા. એટલે બધાને જુદી જુદી પ્રકારના શોખ હોય છે. ગોંડલમાં એક ભાઈ હમણાં આવ્યા હતા, એના 3-3 ફૂટના લાંબા વાળ છે, વાળ લાંબા રાખવાનો શોખ. બધાને જુદી જુદી પ્રકારના શોખ હોય. એક ભાઈ મને મળ્યા હતા, દાંત રંગેલા હતા, એના દાંત રંગવાનો શોખ જુદું. આવું બધું ભાત ભાતને જાત જાતનું. હિતેશ કરીને એક છોકરો ગોંડલ મારે છે, એને કબૂતરને સસલા ભેગા કરવાનો શોખ. જેટલા કબૂતરા ફાળે ને બધી લાવ્યા જ કરે, પાળે કબૂતરા સસલા એને બે જ ગમે. બસ ભરવાડને શોખ હોય તે સ્વાભાવિક છે ઘેટા બકરા ભેગા કરવા. ખેડૂત હોય જમીન ભેગી કર્યા કરે, બ્રાહ્મણ પુસ્તક ભેગા કર્યા કરે, ભરવાડ ડોબા ભેગા કર્યા કરે, દરેકને અંગ પ્રમાણે બધું થયા કરે. અંગુલી મારને એવો શોખ હતો, જંગલમાં કોઈ માણસ મળે તેને આંગળા કાપી અને માળા બનાવીને ગળામાં પહેરવાની, આવો શોખ હતો. આંગળા કાપી નાખે દશા શું થાય માણસ એની. તમારી નીલકટરથી નખ કાપતા કાપતા થોડોક વધારે કપાઈ ગયો હોય તો કેવી તકલીફ પડે 2-3 દી હુંદી. એ કે હારું વધારે કપાઈ ગયો, એમાંય તે કંઈક ઝપટમાં આવી ગયો અને પગે બધે ભટકાણા હાથે કંઈક વાગ્યો, નખ ઉખડી ગયો હોય ત્યારે બહુ મુશ્કેલી પડે છે. તો આંગળી કાપી નાખે તો શું દિશા થાય. અંગુલી માર એવો હતો, આંગળી કાપી નાખે એટલે કાંડા કાપી નાખે બરાબર જ થયું. પણ ભગવાન બુદ્ધના યોગમાં આવ્યો અને એક નંબરનો ભક્ત બની ગયો ઉપદેશથી. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. હરિ કથા જે ન સુણે જ કાન, તેને પ્રભુનું નવથાય જ્ઞાન. એક નંબરનો ભક્ત બની ગયો. આ ભગવાન બુદ્ધના વખતનો પ્રસંગ છે. પરંતુ આપણે બધા જ ભાગવત મહાભારતને રામાયણની કથા સાંભળનારા મુમુક્ષુ બેઠા છીએ,
જે આપણને રામાયણની ભેટ આપી એ તુલસીદાસજી મહારાજ. એ કેવા હતા? વાલ્મીકિ ઋષિ એ કેવા હતા? તો વાલીઓ ભીલ હતો પહેલા તો, પણ સમાગમ થયો એટલા માટે કીધું કે એક ઘડી આધી ઘડીને તાકી પુનિત આજ તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ કરોડો જન્મના પાપ બાળીને ભસ્મ કરી નાખે એટલી તાકાત સંતમાં રહેલી છે. પણ ખાલી ભગવા છીંથરા પહેરીને ફરતા હોય એવા સંતની વાત નથી. જગતની અંદર એવા તો કેટલાય ફરે છે, અંગ ભસ્મ ઘસે છે, જૂઠ જટાન ગળ માળ તિલક તને ચટાપટામય કામ ક્રોધ મધ મોહ ઘટા એની વાત નથી કરતા. પણ બ્રાહ્મણની અંદર કીધું છે કે એસે સંત ખરે જગ માહી ફરે સાચી શીખવે રામકું રીત કુંજી પરા પારસ હોય પર બ્રહ્મ ભજાવે. તુલસીદાસજી મહારાજે રામાયણની અંદર પણ વાત કરેલી છે કે કનક કાંતા વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તેશુ દ્વિભુજ પરમેશ્વર. આગળ વાત કરતા એ પણ કહ્યું છે કે રામચિંદુ ઘન સજ્જન ધીરાન ચંદન તરુહરી સંત સમીરા મોરે વન પ્રભુ અસબિશ્વાસા રામ કર અધિક રામ કર દાસા. ભગવાન જેની અંદર અખ્યાન રોમે રોમની અંદર રહેલા હોય એવા જે સંત છે એનો સમાગમ થાય તો એ જીવમાંથી શિવ કરી નાખે, બ્રહ્મ ભાવને પમાડી દે. એટલા માટે કે છે કે હતા જનો જે જગમાં કુકર્મી કથા સુણ્યાથી જ થયા સુધર્મી. જે કાંઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે એ કથા વાર્તા એ કરીને થાય છે. અને એ કથા વાર્તા આપણે 9 દિવસ સુધી ભક્તિના સ્વરૂપમાં સાંભળી રહ્યા છીએ. કારણ કે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે. શ્રીમદ ભાગવતમાં કીધું છે, શ્રીમદ ભાગવતમાં બહુ જ જાણીતો અને બહુ જ પ્રખ્યાત થયેલો પ્રસંગ ધંધુકારીનો છે. ધંધુકારી અવગતિને પામેલો હતો એટલે એના ભાઈ જે ગોકર્ણ હતો એમણે બધા ઋષિમુનિઓને પ્રશ્ન પૂછ્યો કે મારા ભાઈનું મોક્ષ કેમ થાય, કલ્યાણ કેમ થાય. બહુ જ બધે ફેરવો અને પ્રશ્ન પૂછ્યા ત્યારે કોઈકે એવું કહ્યું કે ભાઈ અમને તો આની કાંઈ ખબર નથી, આનું કલ્યાણ કેમ થાય. પણ સૂર્યનારાયણ રોજ સવારમાં રથ લઈને નીકળે છે ને એને ઊભા રાખીને પૂછી જોતું, આ બને ખરું? પણ ગોકર્ણ સામાન્ય નહોતો, સૂર્યના રથને ઊભો રાખી દીધો. ગોપાળાનંદ સ્વામી જેમ ગ્રહની ગતિ અટકાવી દીધી એમ સૂર્યના રથને ગોકર્ણે ઊભો રાખ્યો. અને ગોકર્ણ સૂર્યનારાયણ દેવને પૂછે છે કે મારો ભાઈ ઔગત્ય પામ્યો છે, ભૂતયોનીને પામ્યો છે, કુકર્મી હતો, દુરાચારી હતો, પાપાચારી હતો, ભ્રષ્ટાચારી હતો, વ્યભિચારી હતો અને ઔગત્યને પામ્યો છે, વાસનિક હતો, એનો મોક્ષ કેમ થાય, એનું કલ્યાણ કેમ થાય, એ સુખી કેમ થાય? ત્યારે ભગવાન સૂર્યનારાયણ એને કહે છે કે શ્રીમદ ભાગવતની કથા તું એને સંભળાવ. ભાગવતની કથામાં બધા ભક્તોના આખ્યાનો છે એ તું સંભળાય. અને ગોકર્ણે એ ભાગવતની કથા સુખદેવજી મહારાજ પાસે એ બેસાડે છે. સુખદેવજી મહારાજ કથાના એક પછી એક ભગવાનના ભક્તના પ્રસંગો કહે છે. એક પહેલો સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદ, એક પછી એક સ્કંદ બધા ભક્તોના આખ્યાનો આવે છે. કેવી રીતે ભક્તિ કરવી એના આખ્યાનો આવ્યા. પંચમ સ્કંદની અંદર તો 28 પ્રકારના નરકની વાત આવી, 20 પ્રકારના નરક ઓર્ડિનરી અને 8 પ્રકારના નરક એક્સ્ટ્રા ઓર્ડિનરી, વિશિષ્ટ લક્ઝરી શિષ્ટ મંદિર છે, બધી VIP, જનરલ માણસને જનરલ હોય, VIP VIP એટલે એ રીતનું છે ત્યાં. કે એ મોટા પાપ કરતો હોય, ખંડેરાવ રોજમાં કેટલા પાઠ કરે, ગુણાત્યાન સાંઈ વાતુમાં લખ્યું છે કે નાનો માણસ આખી જિંદગી ન પાપ કરે એટલો ખંડેરાવ એક દિવસમાં પાપ કરતો હોય. એટલે આ પ્રકારની વાત થયેલી છે. એટલે એની ભાગવતની કથા સંભળાવી અને એ કથા સંભળાવી પ્રેતયોનીને પામેલો ભક્ત જીવ એ મુક્ત પંક્તિમાં ભળી ગયો. એટલે ભગવાનની જે કથા, ભગવાનનો સંબંધ, ભગવાનના શાસ્ત્ર સાંભળવા કે દર્શન કરવા એમાં કલ્યાણ રહેલું છે. ભગવાન સ્વામિનારાયણના સંત મુક્તાનંદ સ્વામી ગામડે ગામડે ફરતા હતા, જનને ઉપદેશ આપતા હતા. ભગવાન સ્વામિનારાયણ કીધું હતું કે હે સંતો, ગામડે ગામડે વિચરણ કરીને સમાજની અંદર રહેલું જે દૂષણ છે, પાપ છે અને તમે દૂર કરજો. વિષય વ્યસન અને વહેમમાં ફસાયેલા જે ભક્તો એને વિષય વહેમ અને મુક્ત અને વિષય વ્યસન અને વહેમથી મુક્ત કરજો, વ્યસન મુકાવજો. આજકાલના વહેમ બધાને હોય છે, કુંડાળામાં પગ પડી ગયો એટલે કાંઈક થઈ જાય. અને આજના વ્યસનો બીડી ગુટકા મસાલા
दारू ने ड्रग्स सुधी पहुंची गेला એ ભગવાન ભજવા નથી દેતા. એટલે સંતો ગામડે ગામડે ફરતા અને બધાને ધર્મનો ઉપદેશ કરતા. અને તમારા પાડોહના ગામમાં, લીંબલી ગામમાં એ કથા કરતા હતા. અને હગરામ નામનો વાઘરી, એણે કથા સાંભળી, આહા હા હા, અને આ કથાએ જાદુ કર્યો. બાકી આપણે બધાએ આ કાઠિયાવાડની કહેવત છે, વાઘરી કુદે વૈષ્ણવ થાય નહીં. અને આણે કંઠી પહેરી, પણ લોકોને વિશ્વાસ આવે નહીં, કારણ કે એ હતો વઢવાણ બાપુના અને એ બધાના દરબારોના. જરૂર હોય શિકારી કૂતરાની તે જંગલમાં પકડીને લાવતો અને રાજાને આપતો. આ એનો બિઝનેસ હતો. અને એ હગરામે કંઠી પહેરી, ગળામાં કંઠીને, હાથમાં તુલસીની માળા, કપાળમાં ઉદ્ભવપૂર્ણ તિલક કર્યું, ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજનું ભજન કરવા લાગ્યો. ષટક્ષરી મંત્ર મહાસમર્થ, તેથી થશે સિદ્ધ સમર્થ, અર્થ સુખી કરે, સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા માંડ્યા. એ મંત્ર, કાળા નાગનું ઝેર ઉતરી જાય એવો મંત્ર, અને એ વિષય ઉડી જાય એવો મંત્ર એ ભજવા માંડ્યો. એનું અંતકરણ પલટાવા માંડ્યું. હો ભાઈ, એને જે વિષયના જે વંબળો હતા એમાંથી નીકળવા માંડ્યો. અંતરમાં શાંતિ થવા લાગી, સાત્વિકતા આવવા લાગી. અને એને કોઈનું બુરું ન કરવું, કોઈની કઈ ક્યારે અનિતિ ન કરવી, દુરાચારી ન કરવી, પાપાચાર ન કરવો, આ બધાને વિચારો આવવા લાગ્યા. અને મુક્તાનંદ સ્વામીએ એને વાત કરેલી કે આ પૃથ્વી પર ભગવાન અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અક્ષરધામના અધિપતિ અહીંયા પૃથ્વી પર મનુષ્યના સ્વરૂપમાં ધારણ કરીને આવ્યા છે. કારણ કે બીજા બધા તો કાર્ય કારણ અવતાર હે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ પોતાના હસ્તાક્ષરમાં લખ્યું છે કે દુસરા તો કાર્ય કારણ અવતાર હે, લેકિન મેરા અવતાર તો મૂળ અજ્ઞાન કે નાસ્તે વાસ્તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હમ મનુષ્ય જસ બન્યા હુઆ હું. આ વાત લખેલી છે. બીજો અવતાર તો એના માટે, પણ છતાં લોકોને ખબર નહોતી એટલે ગમે એમ ભાંગરો વાટતા હતા. એટલે ભાંગરો વાટે એટલે ખબર છે ને, કાંઈ ખબર ન હોય ને વાટ્યા કરે. હવે ગામમાં હાહલું મરી ગયેલું નીકળે અને એ વાત કરે દીપડો મરેલો મળ્યો. વાત ક્યાં હોય, રસ્તા પર કહેતા કોઈક સાયકલ લઈને જતો હોય ને કોઈકના ઘરમાં ઉંદડું મરી ગયેલું નાખ્યું હોય, એ વાત બહાર જાય. આગળ જતા ત્યાં તક મોટો હાથી મરેલો મળ્યો. વાતનું વચ્ચેતર સાય. એટલે લોકોને તો કાંઈ ખબર જ નથી જગતમાં. આ ભગવાન સ્વામિનારાયણ બધા અવતારોએ, દેવતાઓએ સ્તુતિને પ્રાર્થના કરતા હતી, એ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. અને ભગવાને પોતે પણ કીધું કે દૂસરા અવતાર તો કાર્ય કારણ અવતાર હે, લેકિન મેરા અવતાર તો મૂળ અજ્ઞાન કે નાસ્તે વાસ્તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હમ મનુષ્ય જૈસા બન્યા હુઆ હું. પણ લોકો તો ભેગા થયા, એટલે એ લોકોએ તો શરૂ કરી દીધું. એ કે સ્વામિનારાયણ છે ને એ તો કામણ કુમળ વાળો છે, સ્વામિનારાયણ છે ને એણે તો બાબરો ભૂત સાધ્યો છે, સ્વામિનારાયણ છે ને એ તો મોચી છે. હવે કાંઈ ખબર નહોતી લોકોને. અને વાત બધી પ્રસરણ કરી એ કે મોચીના ભજન કરાય, આવું ચાલુ થઈ ગયું જગતમાં. સમજણ વગરના હાંગલા ને પિંજણ પબેડા ખાય, સિસોડો સહ સહ કરે, રહ બધો કુંડીમાં જાય, સિસોડો કોરો કડાક રહે. કે આપણા વડતાલના દલપતરામ કવિને કોઈ કહે છે ને કાન ભંભેરણી કરી, એ કે તમે સ્વામિનારાયણ છો, કે હા, એ કે સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ, સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ, નીત ઉઠીને નાવું, ભળીએ નહીં બોલા ભફાક્યામાં, કે નાયા વગરનું હવારના પોરમાં ખાવું, બળદો ખાણ ખાતો એમ હવારના પોરમાં બેસી જાય. એટલે દલપતરામને આવું કીધું કે કેમ, એ કે સ્વામિનારાયણ તો મોચી છે, સ્વામિનારાયણ મોચી નીકળે માળા ફેરવાય, મોચીને અડીએ તો હાથ ધોવા પડે, નવું પડે મોચીને, સમારને એને અસ્પૃશ્યતા બહુ હતી એ વખતના જમાનામાં. દલપતરામ કવિએ જવાબ આપી દીધો કે મોચી છે, પણ તને ખબર છે કેવા મોચી છે, એ કે એ ખબર નથી. બ્રાહ્મણમાં 10 પ્રકાર આવે છે, નિજ બ્રાહ્મણ, બ્રાહ્મણ વિષાદ, બ્રાહ્મણ નિષાદ, બ્રાહ્મણ મલેચ્છ, બ્રાહ્મણ એવા બધા બ્રાહ્મણ ભાગવતમાં લખેલું છે. બ્રાહ્મણ બેઠા હોય તો માફ કરજો, બ્રાહ્મણના પ્રકાર ગણાય છે. પણ દલપતરામ કવિએ કીધું એને એમ કે આવે પ્રકારના મોચીના વક્કલ હશે એમ, પટેલમાં હોય ને કડવા પટેલ, લેવા પટેલ, કોળીમાં હોય તલબદા કોળી,
ગામે તળપદા કોળીને વેડવા, ચુંવાળિયા કોળી આ વાઘરીમાં બે હોય, વેડવા વાઘરી ને ગામેતા વાઘરી. તમે તમારી બાજુ એને ચૂના રાખે છે, ચૂના રાખે ને એ પૂજારી સ્વામીને કહો ચૂના રાખે ને ચૂનારા, એ વેડવા વાઘરી કહેવાય આ બાજુ. હા બસ એમ તમારે ત્યાં ગામના છીમમાં છે રૂપલો કરીને છે, એને મેં કંઠી પહેરાવેલી છે. એના છોકરા મંદિરે આવતા ને એના લુગડા અપાવતા. હવે તે લોકોને ખબર વગરનું બોલ્યા બોલ કરે કે સ્વામિનારાયણ તો મોચી છે ને, મોચીની કંઠી ન પહેરે ને મોચી પાસે જવાય ને આપણે કાંઈ મોચી નથી ને. પણ દલપતરામ કવિએ કહી દીધું, ભાઈ મોચી છે તું જાણે છો કેવા મોચી છે? એ કે ના. ત્યારે કે હું તને કહું, સાંભળી લે તે મોચી કેવા છે. કે ચામડાના પૂતળા રચે છે ચતુરાય કરીને, ચામડાના બળદ અને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જતા જાય, નવા નીપજાવે છે, ચામડાની ગાયો બેસે શુદ્ધ દૂધ દોવા દે છે, ચામડાના પોપટ અને રાણીઓ પઢાવે છે. ને કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, માને મેલી માનું છે મોટા દેવ મોચી ને, મોટા મોટા લોકો જેના માલની સંભાળ રાખે ભૂપતિના ભૂપતિ હત્યાના કારણે ભારી છે. ને કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, માને મેલી માનું છે મોટા દેવ મેચી ને, ચામડાનો માળો માચવાળો રુધિરવાળો કાચ જોડે કેમ ઘાલે આરે કોચીને, હાલે ચાલે હામ ગાલે ભાલે લડે ભેર પાડે પ્રોઢે જેવા પર્વત અને પાડે ટોચી ટોચીને, કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, માને મેલી માનું છું એ મોટા દેવ મચીને. જેની જોતા ગામું ગામ પેઢીઓ છે ઠામોઠામ, ચામડાના ધંધાવાળો વડોને વેપારી છે, જૂના જૂના ચામડાના ચકચોરે ચૂરા કરે તે ચોરાના તાજા રહેશે એવી હોશિયારી છે. આ પ્રમાણે જયારે એની વાત કરી કે આ મોચી કેવા છે, કે ચામડાના પૂતળા રચે છે ચતુરાય કરી, ચામડાના બળદ બનાવે, અને ઓલો ટેજ ઉપર હમણાં લઈને આવ્યો હતો ને કોકની ઉશીની બકરી, આમ તો બજારમાંથી પકડી આવ્યો છે, ચામડાની બળદ અને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાય તો નવા નીપજાવે છે. આશ્ચર્યની વાત એ છે કે જેની જોતા ગામો ગામ પેઢીઓ છે ઠામોઠામ, ચામડાના ધંધાવાળો વડોને વેપારી છે, જૂના જૂના ચામડાના ચેકચૂરે ચૂરા કરે તે ચૂરાના તાજા રહેશે એવી હોશિયારી છે ભગવાનની હોંચરી. અને પછી કીધું કે હાડકાનો માળો માંસવાળો રુધિરવાળો રચ્યો, અને આવા મોટા મોટા બે બે ફૂટના માલ કે હાડક્યા નાખ્યા છે, ટેભો ન જણાય કેમ ઘારી આર કોચીને સીવું કેમ નો, હાલે ચાલે ભાળે લડે ધમાલ બોલાવે, એની તો વાત કરાય નહીં, હું હું કરે આ પૂતળા તો ભાત ભાતના કામ કરે. આવા પૂતળા બનાવ્યા એ કે આવું બનાવ્યું હોય ને મોચી ન કહેવાય. ત્યારે દલપતરામ કવિએ કીધું, કોડા હું યુદ્ધ તને કહું છું એને મોચી ન કહેવાય, ભગવાન કહેવાય. સર્વ અવતારના અવતારી આનંદ કોટી બ્રહ્માંડના શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત ઉદ્ધવજી, અને એ ઉદ્ધવજીએ બીજો અવતાર ધારણ કર્યો હતો ને એનું નામ રામાનંદ સ્વામી હતો. રામાનંદ સ્વામી કચ્છ ભુજની અંદર ભક્તોને ઉપદેશ આપવા ગયેલા, અને એ વખતે એને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ પ્રભુ વરણી વેશે વન વિચરણ કરતાં કરતાં લોજમાં આવ્યા છે. અને એ વખતે ભક્તોને ઉપદેશ આપીને કીધું કે જાઓ એ ભગવાન આવ્યા છે. એ કે ભગવાન જેવું લાગતું નથી, એક વરણી જેવા લાગે છે. એ કે ભગવાન છે. એ કે કેવા છે? એકબીજાને ભક્તોને સંશય થયો. ત્યારે એને કીધું કે આ છે અવતાર ના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી, આવા મોટાના દર્શન મૂકી કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. એટલે આ પ્રકારની વાત એને સમજાઈ ગઈ, બ્રહ્માનંદ સ્વામીએ સમજાવેલી. અને એ વાત આપણા ગામના પાડોશી લીંબલી ગામના હગરામ વાઘરીને સમજાણી કે આ ભગવાનના સંત સ્વામિનારાયણ ભગવાનના સંત મુક્તાનંદ સ્વામી આપણને જે વાત કરે છે એ સાચી વાત છે. એટલે એમણે ભગવાનનો આશરો કર્યો, હાથમાં પાણી લીધું, કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ, આમ કરીને શ્લોક બોલીને સંતોએ કંઠી પહેરાવી. અને સંતોએ એટલું જ કીધું કે હગરામ, અત્યાર હુંદી જે કરેલા તારા કર્મ માત્ર બાળીને ભસ્મ કરી નાખ્યા, કારણ કે ભગવાનનો આશરો કર, વરુણદેવની સાક્ષી તને કંઠી પહેરાવીએ છીએ અને તારા પાપ બાળીને ભસ્મ કરીએ છીએ, પણ હવે નવા નહીં કરતો. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર ધર્મ સ્થાપ્યો છે તો એનું ભજન કરજે. અને ભગવાન જ્યારે જ્યારે અધર્મ વ્યાપે પૃથ્વી ઉપર ત્યારે ધર્મના સ્થાપન માટે આવે છે, માટે ધર્મમાં રહેજે. અને ભગવાને એ ધર્મ પ્રવર્તાવ્યો છે, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે, રાજક્ષરનો વાસી વાલો આવ્યા વખતે નવખંડ ધરતીમાં સ્વામી સતરાયા ચાલે, બાયો દેખીને ભાઈઓ સેટેરા ચાલે. આ પ્રકારની વાત મુક્તાનંદ સ્વામીએ કરી કે આપણે બાય ભાઈને ભેગા ગરબા લેવાય નહીં. કોકની દીકરી ને કોકનો દીકરો, કોકની બાયડી ને કોકનો ભાઈડો, દાંડિયા ભેગા ભટકાડે હાલતા હશે. ભગવાન સ્વામિનારાયણ જુદું પાડ્યું કે આ ન કરાય. અને હગરામ વાઘરી નિયમ પ્રમાણે રહે અને
એકદમ ભક્ત, ગાયા વગર પાણી ન પીવાય, ધોયા વગર બહારનું લાવેલું શાક ન વપરાય, સાળા વગર લોટ ન બંધાય, ગાળી ચાલીને બધું ગાળા વગરના પાણીએથી નવાય પણ નહીં. નદી તળાવમાં વાંધો નહીં, ઘરની વાત કરું છું, નકર પછી નદીએ બુંગણ લઈને જાય કે નાયન પણ આવું છું. સ્વામિનારાયણ ભગવાનના ભગત કારિયાણીમાં ઓથિયા પટગર ને અમરો પટગર ને મોકો પટગર ને એ બધા એમના માતુશ્રી રાયબાઈમાં બહુ જ મોટા ભક્ત હતા, એકાંતિક ભક્ત હતા. આમ દેહન સમાધિ થાય અને અક્ષરધામમાં જાય, આપણે આંખી વિશે તરત આપણને બીજું જ કંઈક દેખાય, એ કે અંધારું દેખાય, આમાં કાંઈ દેખાતું નથી. સવારના પરમાં પૂજા કરવા બેસીને ત્યારે ખબર પડે. અને ઓલો ભરવાડને તો બકરી જ દેખાય, જોજો તમે ઓલું મણીવાળી ઓલું એને વાણિયાને એ બધા એ કે એને મણી બાંધેલો છે ને ડોકે, એ મણી જ દેખાતો હોય છે એને, કે આય બકરી બકરી ગઈ, મણી ભેગો ગયો ને એટલે એને એ દેખાય. ધંધા બિઝનેસવાળાને એ દેખાતું હોય. રાયબાઈમાં આમ બેસે ને ધ્યાનમાં સીધા અક્ષરધામમાં મહારાજની મૂર્તિ દેખાય, એવા હતા ભક્તરાજ. અને ઓથિયો પટગર, અમરો પટગર, મોકો પટગર આ બધા દરબારો મહારાજના વખતમાં સત્સંગી હતા. કુંડળ ગામમાં મહારાજે કીધેલું કે ગાળા વગરનું પાણી ન પીવાય, કલ્યાણ ન થાય, પાપ લાગે. તો એણે તો ઘરે જઈને મોટું વેજું મગાવ્યું, એટલે કપડાને તાકો ને પહેલાં વેજું કહેતા, વેજું મગાવ્યું, કપડાં ફાડ્યા ગણા, અને બળધાને ગાયને ભેંસને નાની પાડીને વાસળીને બધાને મોઢે બાંધ્યા અને ઉપડ્યા અવેડે પાણી પાવા. મહારાજ સભા કરીને બેઠેલા લીમડા એટલે મહારાજ કહે, આ શું કર્યું ઓથિયા? એ કે મહારાજ, આનું અંગલ પાણી પીવે કલ્યાણ ન થાય, એટલે ગળીને પાણી પીવે ને. મહારાજ કે, પશુના ધર્મ જુદા છે અને માણસના જુદા છે. પશુ સમજે છે કે મારે બીડી ન પીવાય, ગુટકા ન ખવાય, તમાકુ ન ખવાય. માણસ મારો વાલીડો ખિસ્સામ નાખીને સભા બેહે, બહાર જાય તરત ઠપકારે. એટલે આપણે એવું છે પ્રશ્ન. એટલે શ્રીજી મહારાજે કીધું કે ભાઈ ગાળીને પાણી પીવું. હગરામ વાઘરી ગઢડા જતો હતો ને રસ્તામાં બ્રાહ્મણ ભક્ત ભેગા થઈ ગયા અને હગરામે તો નદી આવી તો વીડો ગાળ્યો, વીડો ગાળ્યો, પાણી ઉલેશ્યું, પાણી આશર્યું, પછી ખલતામાંથી લોટો કાઢ્યો અને બાજુમાં જ એક બ્રાહ્મણ ભગત શિવરામ ભટ્ટ, અને એ શિવરામ ભટ્ટ ઓલો પાણી હતું વીડામાં ગોઠણીયા વાળીને સીધું પી લીધું, અને ઓલા હગરામે તો ઉલેશ્યું, પછી લોટો ઉઠક્યો અને વળી પાછું એ ખંખાળ્યો, સાફ કર્યું, ગવણું માથે મૂક્યું, ઉપર પાણી ખોબેથી નાખ્યું, પછી આમાં ખંખાળ્યો અને પછી ગળેલા પાણીથી ધોવાઈ ગયો, પછી એ લોટામાં પાણી ભર્યું અને પછી ગવણું લઈને એક કોઈ નીચવીને મૂક્યું, પછી આમ હાથમાં લોટો રાખ્યો, પગમાં ચંપલ કાઢી નાખ્યા અને માનસીમાં મહારાજને પાણી ધરાવ્યું અને પછી ઊંચેલી પાણી પીધું. ઊંચેથી પાણી પીધું ત્યારે શિવરામ ભટ્ટ બોલે, કેલા વાઘરા, અમારા બ્રાહ્મણ જેવું તું કે જ શીખી ગયો. ત્યારે કીધું કે ભાઈ, ભગવાન સ્વામિનારાયણ મળ્યા, એના સંતો મળ્યા અને એણે મને શીખવાડ્યું કે પાણી તો આમ પીવાય, ગાળીને પાણી પીવું, ગાળા વગરનું પાણી ન પીવાય, પડેલી વસ્તુ કોઈને ન લેવાય, અનિતિ ન કરાય. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે હતાજનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી, હરી કથા જે ન સુણે જ કાન, તેને પ્રભુનું નવ થાય જ્ઞાન. એટલે ભગવાનની કથા સાંભળીને વાઘરી જેવો વાઘરી એ કેવો બની ગયો, ગાળીને પાણી પીતો થયો. હવે એ કાચું માંસ ખાઈ જનારા એને બદલે આવો ભક્ત બની ગયો. અરે એના કરતાં આગળ પ્રસંગ એ બન્યો કે દુકાળ પડ્યો અને આપણે અહીંયા સાસવારે દુકાળ પડે, એક તો ભો પાતળી અને પાપ વધતા જાય, ગવર્મેન્ટ કતલખાનાને પછી પરમિશનો આપતી જાય એટલે ધરતી કંપવા માંડે અને દુકાળ પડે. એનું કારણ આ જ છે. દુકાળ કેમ પડે, ધરતી કેમ કંપેશ, ભૂકંપ થયો તો થાય જ ને, કતલખાના કેટલાનું એડું વિશ્વ આખામાં વધારે વધારે અહીંયા વટ બોલાશે, જ્યાં હોય એના નાખે છે, પાપ વધ્યું છે. સગરામ વાઘરી અહીંયા દુકાળ પડ્યો એટલે મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી પેટગ્યું રળવા જાઉં છે, કંઈક દયા કરો. અને પહેલાંના વખતમાં તમારા ગામડામાં પણ અહીંયા પેટવડિયા રાખતા, ખાવું પીવું અને તરી દીનો મહિનો,
પૈસા એ કે એ કાંઈ નહીં, જેને ત્યાં કામમાં રહી એ આપણને ખાવા પીવા બે ટાઈમ આપે, બીજું કાંઈ ન મળે. કદાચ લુગડું પાતળું કદાચ આપતા હોય તો દિવાળીએ કે ઉતહણીએ બે પાલી બાજરો એવું જ તે, એવા લોકો પેટવડિયા રહેતા ગરીબ માણસો. એટલે હગરામે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી કાંઈક દયા કરો તો કાંઈક પેટીઓ રળીએ, કાંઈક છે નહીં, આવી મજૂરી મળતી નથી. મુક્તાનંદ સ્વામી ચિઠ્ઠી લખી દીધી સુરત ભાલચંદ શેઠ ઉપર, અર્ધેશ્વર કોટવાળ ભાલચંદ શેઠ ને એ બધા મોટા મોટા સત્સંગી ત્યાંના ભાલચંદ શેઠ ઉપર લખી દીધી કે જાઓ ત્યાં કોકની ત્યાં દુકાન બુકાનમાં કાંઈક મળી જશે. મોટી મોટી કાપડની મિલું ચાલે, કાપડ હકેલવામાં, કોઈક મોટા શેઠિયાના ફળીઓ આંગણું વાળવામાં, પણ આ વાઘરી હતો એટલે હારા ઘરમાં કંઈ એને પછી કોઈ રાખે નહીં, પટ્ટાવાળો ચોકિયાત તરીકે કોઈક રાખે. જતા હતા અને રસ્તામાં પડેલું કડલું હવે હગરામે જોયું, ચાંદીનું કડલું દુષ્કાળનો વખત મૂકે કોણ? આપણે તો ખુશ થઈ જાય કે ઓહો ભગવાન દેતા છે તો છપ્પર ફાડ કર દેતા હે, વાહ કેવા દયા. આપણે કોઈને ઘેરી લેવા ગયા, દિવાલ તોડી બાણા ખોડવ્યા, આપણે કાંઈ કર્યું નથી, આપણે હામે લાવીને પડ્યું છે, કોઈ છે નહીં પાછું, હવે આપણે ન લઈ કોઈક લઈ જ જવાનું છે અને આપણા માટે જ ભગવાને મૂક્યું છે, એમ થાય. પણ સગરામે વિચાર કર્યો કે નથી લેવું, મહારાજે ના પાડી પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. સગરામે ઉપર ધૂળ વાળી દીધી, કારણ કે એને એમ હતું કે માસલ મારી પત્ની આવે છે અને બાઈની જીવ ટૂંકો હોય અને ઘરેણામાં એની વૃત્તિ વધારે હોય, એને બશેર હોનું કરાવી દીધું હોય ને પણ જો એક વીંટી ઓછી પડી ગઈ હોય તો એ કરે છે, ડબલું ખાલી કરે ગમે ત્યારે. જોઈજો તમારે એને ગમે એટલું, એને તમે લાવી લાવી દીધું, પણ એ કે તમે બધું લાવી દીધું પણ મને ગમે છે તમે નથી લાવી દીધું, તને તો આખી દુનિયા ગમે, ક્યાંથી ભેગું કરવું, આપણા ઘરમાં પાંચ જોઈ. પણ આ એક સ્વભાવ છે માણસનો. હવે બને છે એવું કે સગરામે લીધું નહીં ને એની ઉપર એની વાળી દીધી માટી, અને પછી ચાલતા ચાલતા આગળ સગરામ ઝાડની છે, ઝાડને સાંઈ પોરો ખાવા બેઠો. આ પંથકમાં ઝાડ્યું બહુ, અહીંયા કહેવાય નહીં કે આંબાને સાંઈ બેઠો એમ, કે દેખાતો નથી આંબો. હા આંબો ભગત બેઠો હોય, સભામાં બેઠો હોય, છોકરો આંબો નામનો હોય, પણ ઝાડવા આંબા બહુ નથી જોવા મળતા. હવે એના પત્ની સાથે થઈ ગયા કે તમે રસ્તામાં બેસીને શું કરતા હતા? એ કે કાંઈ નહીં, આવો તને શું કહેવું એમાં. એ કે મને નહીં કહો તેમ, એમ તો તરત કહેવું જ પડે, આમાં તો બધાને આમ તમારે એમ કે કહેવું છે કે નહીં? હા કહી દો કહી દો, નકર જોયા જેવી થાય. મેમકા જેવું ગામ હશે અને ભાઈ લગ્ન કરીને આવ્યા અને સુરેન્દ્રનગરમાં પાછો સાયકલ લઈને નોકરી આવે, સાંજે પાછો પગી જાય, પણ એની એક સહજ ટેવ હતી. એ ઘરે જઈને પાછ કે ગરમ પાણી તૈયાર છે કે નહીં, ગરમ પાણી તૈયાર છે કે નહીં, નહીતર રસોઈ તૈયાર છે કે નહીં, નહીતર મારા લુગડા કાલના મેં કાઢેલા ધોઈ નાખ્યા છે કે નહીં, નહીતર ખાટલો પાથર્યો છે કે નહીં, નહીતર આને બોલવાની આવી ટેવ. એટલે ઓલું બાય બચારું નવું પાણી ને આવેલું એટલે એને મૂંઝવણ થાય કે આ નહીતર એટલે હું હશે, માવતર મોકલી દેહે મારશે વઢશે, આ હું કરશે, આનો પરિચય જાજો છે નહીં. અત્યારની જેવું નહોતું ને કે નવરાત્રિમાં 15 દિવસ ફરી આવીને પછી બંધ કરીએ, પહેલાં જ માવતર કરતા હતા ને એટલે આખી જિંદગી હાલતા હતા, અત્યારે પોતે કરે છે એટલે અઠવાડિયા આમ છૂટા થાય છે. એટલે એ તો બિચારો ચિંતામાં ચિંતામાં શરીર ઓગળવા માંડ્યું, હુકાવા માંડ્યા. એટલે બાજુના ઘરે એ કામે કાજે જાય, કારવે આખો દી ઘર કામ કરે. પાડો હણે પૂછ્યું કે ભાઈ તારી બેન તારું શરીર કાં હુકાય છે? એ કે બેન કહેવાય એવી વાત નથી. કે શું છે? કે મને નહીતર વળી ગયું છે. કે નહીતર વળગ્યું? એ ક્યાં? એ ક્યાંથી વળગ્યું? કોઈને સુડેલ વળગે, ભૂત વળગે, પ્રેત વળગે, મામો વળગે, તને નહીતર વળગ્યું? એ ક્યાં? મને નહીતર વળગ્યું. હાહુ ન કરવી તે વળગે છે, ઘણાને હાહુ વળગે તને ને. એ ક્યાં? કે શું વળગ્યું? એ વાત તો કે નહીતર કેવું છે? એ કે રોજ તમારો ભાઈ આવે છે ને તરત પૂછે છે પાણી ગરમ છે કે નહીં, નહીતર ખાટલો ઢાળો છે પાથરો છે કે નહીં, નહીતર
એ નહીંતર એટલે શું હશે, શું કરશી, તે કે એમાં બુંજાવત હશે. આ તમારા ભાઈની ટેવ પહેલાં એવી જ હતી, એ આવે ત્યારે તમારે જવાબ દેવાનો, સામે પૂછી લેવાનું, નહીંતર. એટલે પેલા રસોઈ કરતા હતા, રોટલી વણતા હતા, ભાખરી વણતા હશે હાજે. ઓલો ભાઈ નોકરી ત્યાં આવ્યો, પટફૂલો ટીંગાડ્યો, ઊનું પાણી છે કે નહીં, નહીંતર નહીંતર હળુક લઈને બોલે પાછો. એટલે ઓલા ભાઈ રસોઈ કરતા કરતા સીધા રસોડામાં હાથમાં વેણું બહાર આવ્યા, નહીંતર. એ કે હું ટાઢે પાણી હાથ પગ ધોઈ લઈશ. ત્યારે ઓલા ભાઈને ખબર પડી કે આ નહીંતર આવું હતું, ભાઈ તો ફોસી હતા, દાદાગીરી ત્યારથી જ ચાલુ થઈ છે. એટલે આ પ્રકાર હોય, એટલે એની પાસે તો મારું હગરામ વાઘરીએ કીધું, હગરામ વાઘરીના ઘરવાળા રૂડી ડોશી, એને કીધું કે તે મને નહીં કહો, નહીંતર પછી જોયા જેવી થાય. એટલે ઓલા કે સારું કહી દો કે કડલું હતું અને આમ પડ્યું હતું, એટલે ઉપર મેં ધૂળ વાળી દીધી કે તારો જીવ ટૂંકો અને દુષ્કાળનું વર એટલે તું લઈ લેતો. ત્યારે એમના ઘરવાળાએ કીધું કે આપણે સત્સંગ થયો, મહારાજના આશ્રિત થયા, આ ગળામાં કંઠી સ્વામિનારાયણની પહેરીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ, જેની ગળામાં કંઠી હોય, હાથમાં માળા હોય અને ગળામાં અને આ પ્રમાણે ભગવાનનું અંતકરણમાં ભજન કરતા હોઈએ, અને પડી વસ્તુ, તમને પડેલી વસ્તુ તમને કડલું લાગ્યું, ચાંદી લાગી, હું તો પડ્યું ધાનને ધૂળ જ સમજું છું, ગમે તે હોય ને. ત્યારે સગરામે વિચાર કર્યો કે આ મારા કરતાં અધિક છે, એટલે પારકી વસ્તુને ધૂળ સમાન જાણે એ મહાન ભક્ત બને છે. તુલસીદાસજી મહારાજ કીધું પરદન પથ્થર જાણીએ, પરશ્રી માત સમાન યજ્ઞ કરતાં જો ભગવાન ન મળે તો તુલસીદાસ કે હું તારો જમાન થઈ જાઉં. એટલે ખરેખર સગરામ આવો બની ગયો. આ કેને કારણ? કથા વાર્તાને કારણે. કથા વાર્તાથી આવો ભક્ત બની ગયો. એટલે આપણે પણ જેટલી કથા વાર્તામાં રુચિ રાખશું ને, એટલે આપણે અંદરથી દુર્ગુણો ચાલ્યા જશે અને આપણે સારા બની જશે. અરે માણસ તો સુધરી જાય, વડતાલનો જોબન પગી સુધરી ગયો. અરે રાજકોટની અંદર બોરડી છે, કાંટાળી બોરડી, બોરડીના કાંટા જ હોય ને કે ન હોય, બોરડી માત્ર ને કાંટા હોય, પણ સહજાનંદ સ્વામી મહારાજે બોરડીના ઝાડ નીચે બેઠેલા અને સર્જન માલકમને જ્યારે મળવા ગયેલા મહારાજ ત્યારે, અને મહારાજની સાથે કૃષ્ણ ભગવાનનો અવતાર ગોપાલનંદ સ્વામી પણ સાથે હતા, વ્યાસ ભગવાનનો અવતાર નિત્યાનંદ સ્વામી સાથે હતા, સુખદેવજીનો અવતાર સુખમુનિ સ્વામી સાથે હતા, અર્જુનનો અવતાર દાદા ખાચર સાથે હતા, અને રામચંદ્રજી ભગવાનનો અવતાર રઘુવીરજી મહારાજ એ પણ સાથે હતા, અને નારદજીનો અવતાર મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા. આવા અવતારો જેવા સંતો સહજાનંદ સ્વામી મહારાજની સાથે હતા અને એ બોરડીના ઝાડ નીચે બેઠા હતા. અને એ વખતે ગોપાલનંદ સ્વામી ઊભા થયા અને ગોપાલનંદ સ્વામીની પાઘડીનું એક છેડો એમાં ભરાણો, ત્યારે ઇન્દ્રનો અવતાર બ્રહ્માજીનો અવતાર પ્રભવાનંદ સ્વામી એ બાજુમાં જ હતા, પણ ગોપાલનંદ સ્વામીની પાઘડી અડધે માથે નીકળી ગઈ. ત્યારે ગોપાલનંદ સ્વામી બોલ્યા કે અરે બોરડી, બોરડીને કથા કરેશ અને બોરડી કથા સાંભળે, બોરડીને કથા કરી કે બોરડી તારા છાયામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા અને તારો સ્વભાવ મુક્તિ નથી, યમુનાજીના ધરામાં કાળિયો કોબરા નાગ હતો એની કૃષ્ણ ભગવાનના સંબંધે એનું પોતાનું ઝરનો ત્યાગ કરી દીધો અને તું તારો સ્વભાવ મુક્તિ નથી, આ કાંટાળ મારી પાઘડી ખેંચી લીધી અને બોરડીને કથાને અસર થઈ અને બોરડીને શબ્દ લાગી ગયા. બોરડીને એમ થયું કે સ્વામીને નથી ગમ્યું, મેં મારો સ્વભાવ ઝળકાવ્યો ને એ પકડી લીધું ને લુગડું. બોરડીએ કાંટાનો ત્યાગ કરી દીધો. તમને બધાને એવું લાગશે કે સ્વામી છે ને 11 વાગ્યા એટલે ટાઢાપુરના ઠબકારે છે, ઘણા વડીલોને એવું થતું હોય છે કે સ્વામીને ડગલી છે કે નહીં, કદાચ છે ને કાંઈ કહેશે આવું, કાંઈ મિસ્ટેક નથી. પણ તમને વાત કરું કે બોરડી સત્ય હકીકત છે, ઊભી છે હજી, એને કાંટા નથી. જો તમારે જોયું હોય તો ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિરે આવજો ને, તમને એ કાંટાળી કાંટા વિનેની બોરડી હજી દેખાશે ને બોર આપે છે, બોર આપે છે ને કૂંપળો ફૂટે છે ને કાંટા ખેરી જાય છે, બોરડી પણ સમજી જાય છે ભાઈ કે ભગવાનને સંતને ન ગમે એવો આપણે સ્વભાવ ન રખાય તો આપણે ગુટકા રખાય.
ભગવાનને ન તંત્રને ન ગમતું હોય તો ગરબામાં જવાય. હા, માતાજીના ગરબા ખોટા નથી, કોઈ અવતાર ખોટા નથી, કોઈ દેવ ખોટા નથી, કોઈ ખોટું નથી, માતા મહાદેવ કોઈ ખોટા નથી, પણ એની પદ્ધતિ ખોટી છે. બાકી પહેલાંના જમાનામાં તો બધા ભક્તો માતાજીની મૂર્તિ મૂકીને ફરતા, ગરબા ગાતા અને માતાજીને રીઝવતા હતા. અને ભગવાન સ્વામિનારાયણ પાસે પણ એક માતાજીનો ભક્ત આવ્યો હતો અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન પાસે પણ ગરબા ગાયા હતા કે માડી તું તો પાવાની પટરાણી, ભવાની માં તું કાળ ક્યારે લોલ, માડી તારા હે મુખને મરોડ કે જોઈને લાજે છે કુંવર નંદનો રેલો, હે માડી તારા ઊંચા મંદિર ઊંચા મેલ, જરૂ ખડે દીવા બળે રેલો. આ ગાયું તું મહારાજ પાસે, મહારાજ રાજી થઈ ગયા. આહા, શું એની ભક્તિ, માતાજી પ્રત્યે કેટલો પ્રેમ છે. આ પ્રકારની જ્યારે ગાયો ગરબો, અને એ વખતે પ્રેમાનંદ સ્વામી સામે બેઠા હતા, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામી બધા મહારાજના પરમંશો બેઠા હતા. અને એમણે મહારાજે ગરબો વખાણ્યો કે શું એની ગરબી, એનો રાગ કેવો, એનો ઢાળ કેવી, એની હલક કેવી. અને પ્રેમાનંદ સ્વામી હાથમાં સારંગી લઈને ઊભા થઈ ગયા અને ગાવા માંડ્યા કે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લો, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લો, જેને બજતા છૂટે આ ફંદ કરે અભવ પાર ને રે લો, આ પ્રકારની પ્રેમાનંદ સ્વામી એક પછી એક પંક્તિ બોલવા લાગ્યા, એક પછી એક પદ ગાવા લાગ્યા, આઠ પદની રચના કરી નાખી. અને ભગવાનના આવા જે સ્મરણવાળા પદ, જેના અંતરમાં ચિંતન થતું હોય, એવા સંતને તો સાક્ષાત દંડવત પ્રણામ કરીએ એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે વચનામૃતમાં. એટલે આપણને આ ભગવાનનું સ્મરણ થાય, ચિંતવન થાય, એટલા માટે આ ભક્તિ પર્વનું આયોજન કરેલું છે. અને આ પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. પૃથ્વીના પેટાળમાં 22,000 સંપ્રદાયો છે, વિશ્વમાં 11 ધર્મો છે, પણ સ્વામિનારાયણ ભગવાને જે કાર્ય કર્યું ને એ અનોખું કાર્ય છે ભાઈ. આ કળયુગની અંદર સતયુગ સ્થાપી દીધો છે, અને આ સંતો સતયુગી સંતો બનાવ્યા છે, હરિભક્તો સતયુગી બનાવ્યા છે. અને તમારા બધાની અંદર સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગનું પ્રગટપણું છે. તમારી અંદર કળયુગનો પ્રવેશ નથી, તમે કળયુગમાં જન્મ્યા છો પણ તમારી અંદર કળયુગ નથી, એ સાબિત કરી બતાવે છે આ સત્સંગ સભા. અને શાસ્ત્રને આધારે આવતીકાલે હું આ સાબિત કરી દઈશ કે સતયુગ તમારામાં પ્રગટ છે અને તમે સતયુગી છો. પણ ક્યારેક ક્યારેક કળયુગ આવી જાય છે ત્યારે લખણ ઝળકાવે છે પેલી બોડીની જેમ. છોકરો 18-19 વર્ષનો થયો ને લવર મૂછો જરાક ધુમાડા કાઢતી, મૂછ ફૂટીને ગાલ ભરાવદાર થઈ ગયા, શરીર બરોબર તક તકતું થઈ ગયું, અને શોર્ટક ભરીને તો શેડ ફૂટે એવો જ ખવડાવી પીવરાવીને એને માવતારે હાજો હારો કરી દીધો. 19-20 વર્ષનો થયો એટલે નક્કી કર્યું ને પછી લગ્ન આવ્યા ને પછી માંડવો નખાણો ને પછી ખાટોડાનો દિવસે બધું વરવીવાનો ખરસ પતાવ્યો, ને બીજે દિવસે સવારના પરમાં 3 વાગ્યામાં જાન જૂતવાની હતી, પણ ડોશીમાને કીધું કે તમારે રાનમાં નથી આવવાનું. તો ડોશીમા કે બટા મારે બીજું હવે શું કર્યું, જાનમાં તો એક વખત આવવા દે, હવે છેલ્લો છે કે તમારે નથી આવવાનું, તમે જ્યાં જાવ ને કાંઈક ને કાંઈક ખાલી પાતળી કરો છો. કાંઈક ને ડોશીમાની ટેવ હતી, કાંઈક ને કાંઈક લઈ લે, કથામાં લેવાનું હોય, ચંપલ ન લેવાના હોય કોકના, પણ કથામાં લેવાનું હોય, પણ ઓલા કાંઈક ને કાંઈક લઈ લે. એટલે છોકરાએ કીધું કે તમે ચોરી કરો ને મારા હારામાં કેવું ખોટું દેખાય, એટલે તમને નથી લઈ જવા. એ કે બટા મને લઈ જાઉં, હું કાંઈ નહીં કરું. ડોશીમાને બહુ કર ગર્યા એટલે એમ તો કહેવા, એ કે બટા મારા આ છેલ્લું છે, હવે મારી જાન જૂતવે નહીં, અમારે તારી જાનમાં આવવાનું છે, હવે ગાય એક તીધી ગઢી શિયાળ જેવો રાગ થઈ ગયો છે, એટલે હવે એક વખત લઈ જાઉં તો સારું. ડોશીમાં એ કર ગર્યા એટલે માવતર છે દાદા દાદીમાં, એટલે છોકરાએ કીધું સારું આવવાનું ખરું પણ કાંઈ કરવાનું નહીં, બધા હારી રહેવાનું કે સારું બટા. અને જાન આવી અને જાન ગઈ એટલે ધામધૂમ થઈને
વરિયાળીના પાણી પવાણાને ઉતારા થયા ને પછી તો વરઘોડો ચડ્યો, ઘોડા જેવો વર ઘોડા પર ચડ્યો, એટલે એ બધું થયું, ધામધૂમ થયું. ને પછી તો વર પોખાણા, અને વર પોખાણા ને પછી તો અગ્નિની સાક્ષી અને ગોળ બાપાની સાક્ષી બધું ફેરા ફર્યા, અને ફેરા ફર્યા ને પછી તો ઉતારે આવ્યા. અને બીજે દી હવારના પરમાં જાન નીકળવાની હતી. એ વખતે વરરાજો કંસાર જ જમવા ગયો. એ ગયો ને એ વખતે ડોશીમાં એ વિચાર કર્યો કે હવે આ સમય પૂરો થઈ ગયો છે, મારે કાંઈક કરવું જોઈએ. એટલે ડોશીમાં એ ઘરમાં ઓસરીમાં રહોડામાં બધા આંટો માર્યો કે ઘરમાં એક બાજુ ચૂલાની પડખે મોટી જબરી કાળી માણી બધી માટલું મોટું સાસનું ભરેલું, એમાં એક દોણી ભરી લીધી. દોણી ભરીને વરરાજાની ગાડીમાં કડબના ઓલા બોળ પૂળા નાખેલા બાજરાની એમાં આઘું પાછું કરી એમાં ગોઠવી દીધી ને ઉપર બુંગણ ઢાંકી દીધું. કોઈ જાણે કરવી. અને ડોશીમાં પાછા ડાયા થઈ ગયા, હાથમાં માળા લઈને બેસી ગયા અને બેઠા બેઠા ભજન શરૂ કર્યું. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે નમ શિવાય, ઓમ જટેશ્વરાય, ઓમ જટેશ્વરાય, હર હર ભોલે જટેશ્વરાય. ડાયા ડમરા થઈ ગયા. પછી તો બધા બેઠા ને ગાડું જોત્યું ને ગાડું તો રસ્તે સડ્યું. અને રસ્તે ગાડું ચડ્યું એટલે ત્યાં કાંઈ થોડા ડામર રોડ કરેલા હતા ભાજપ સરકારે કોંગ્રેસ કોઈએ. અને ગાડા તો રસ્તા આવે ગોઠ રોદા આવે, અને રોદા આવે એટલે સાસ ઉલ્લે અને ઓલા બુંગણને અડે એટલે બુંગણ પકડી લે સાસને, એટલે પલળતું ગયું. પલળતા પલળતા વરરાજાની સોણી પલ્લી. વરરાજાએ કીધું કે આ શું થયું? અને માં હમું જોયું ત્યારે માડી કે બટા બેસી રે, કાંઈ નથી થયું. ક્યાં ઝલક ઝલક ઝલક, એ કે આ શું થાય છે? ત્યારે ડોશીમાં કીધું બટા એ તો મારા લખણ ઝળકાય છે. ભાર્ગવે બોલી બદલે, તરવર બદલે, શાખા બુઢાપણમાં કેશ બદલે, પણ લખણ ન જાય. એટલા માટે આપણે આ સત્સંગમાં આવીએ છીએ તો ગમે તેવો જ્ઞાતિનો હોય, ગમે તેવા વર્ણનો હોય, ગમે તેવો મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, અરે ઝાડવા હોય, એ પણ પોતાનો સ્વભાવ મૂકી દે છે તો આપણે તો ચૈતન્ય છીએ, મનુષ્ય છીએ, ભણેલા છીએ, ગણેલા છીએ, હારા ગામમાં રહેનારા છીએ, ધોળા ઝબલા પહેરનારા છીએ, એટલે આપણે તો સ્વભાવ પ્રકૃતિ મુકાય એના માટે આ સત્સંગ છે. ઉત્તમ પ્રકારના મનુષ્ય બનીએ એના માટે આ સત્સંગ છે. અને આ સત્સંગ કરવાથી ફાયદો કેવો થાય છે એની વાત તો મુખ્યથી વર્ણન થઈ શકે એવું નથી. અરે શારદા અખંડ ગાય ને તો આ ગુણનો પાર આવે એવું નથી. આ સત્સંગનો પ્રતાપ કેવો છે? ધીરા રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. ધીરા રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. સારું ચણાવો ઘર શ્રેષ્ઠ ઘાટે, તજાય છું મચ્છર દુઃખ માટે. મેરું ચળે ભૂમિ ફણીન્દ્ર મૂકે, કે વેદ વાણી વિધિ દેવ ચૂકે. ભાનુ ઉગે પશ્ચિમ પાસ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. ભગવાનનો આ સત્સંગ આપણને મળ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાચા સત્પુરુષ મળ્યા છે, એક જગતમાં એવાનો જોટો ન ચડે એવા સંત મળ્યા છે. અને એણે આપણને આ દિવ્ય સત્સંગ આપ્યો છે કે જેનાથી કુટુંબમાં પણ શાંતિ થાય, અંતરમાં પણ શાંતિ થાય, ઘરમાં લક્ષ્મીજી રિદ્ધિ સિદ્ધિના ઢગલા રહે, અને સ્વર્ગ જેવું આપણા ઘરની અંદર સુખ શાંતિ રહે એવું આ સત્સંગ આપણને દિવ્ય આપ્યો છે. તો એની અંદર એનું મૂળ કારણ એ છે કે ભગવાન સ્વામિનારાયણે સતયુગી ધર્મ પૃથ્વી પર સ્થાપ્યો છે. અને એ સતયુગી ધર્મ એટલે શું એ વાત હરલામૃતને આધારે કળિયુગે, સતયુગે, દ્વાપર યુગે અને ત્રેતા યુગે ભગવાન સ્વામિનારાયણ આગળ કરેલો પ્રાર્થના ને પોકાર એની વાત આવતીકાલે આપણે સમજીશું. અત્યારે સમય ઘણો થઈ ગયો છે એટલે અત્યારે આપણે વિરામ લઈશું. રસ્તામાં આપણે થોડું ઘણું આચમન કરતા જઈશું અને ભગવાનને સ્તુતિને પ્રાર્થના કરીશું કે આપણું જીવન મંગળ બનાવે. પણ એટલું કરીએ કે ગંગાજીના ધરામાં નાયા પછી ગધેડો ધૂળમાં આળોટે પછી કેવો થાય? ગધેડાને ધોઈ ધફાવે ગાય ન થાય રે. સાચે સાચું કહેશું હરી રાખે એમ અમે રહેશું રે. એટલે પછી જો એવું થઈ જાય ને તો બધું ધોવાઈ જાય. ગમે એટલો પવિત્ર કર્યો હોય પણ પછી એનું એ જ થઈ જાય. ફર્સ્ટ ક્લાસનો 50 કરોડનો બંગલો હોય ને પછી પાયખાના પાસે બેઠા બેઠા કે અહીંયા ગંધાય જ બહુ,
તો હારી રૂમમાં બેસ ને, તું બેઠો છો ક્યાં? ટોયલેટ પાસે બેઠો છો, ગંધાય જ ને. એટલે આપણે અહીંયા સરસ મજાનું આ સ્થાન છે, અને અહીંયા સંતો, સતયુગી સંતો રહે છે. યોગી વત્સલ સ્વામી, આજે ધર્મજીવન સ્વામી આવ્યા છે, શિલનિધિ સ્વામી, પૂજારી સ્વામી, ભંડારી સ્વામી અમારા, અને આ બધા એક એક સંતોના દર્શન કરીએ ને તો પંચ મહાપાપ મળી જાય એવા તો બાપાના શિલવંતા સંતો છે. અને આવો લાભ આપણને મળ્યો છે, આ લાભ મૂકી અને ઓલા ઓખર કરવા જાય ને ઢોર, એમ થઈ આપણે હારા લાગીએ ખરા. કદાચ શિલનિધિ સ્વામીને અને અમારા પૂજારી સ્વામીને ખબર નહીં પડે ઓખર એટલે હું, ધર્મ સ્વામીને ખબર પડે. અમારા જૂના બાપાને, બાપાના સેવક છે, 70 વર્ષ સુધી બાપાની અંગત સેવા કરનારા છે. એક એક સાધુ છે ને બહુ બ્રહ્માદિ દેવતા કરતાં મોટા છે. એ તમને કાલ સાબિત કરી બતાવી, શ્રદ્ધા હોય તો કાલ આવજો, અને વહમું લાગ્યું હોય તો તમારે ને અમારે ઠાકર ઠાકર લે સ્વામી. પછી હું કહેવું અમારે, અહીંયા કહેવાય સ્વામી કહેવાય, એટલું બધું મોડું થાય મુકતાય નથી. રામદેવ પીરના આખ્યાનમાં સવારના 7 વાગ્યા સુધી ખાટલી ઘરની લઈને જઈ છે ને બેસી છે. ગગુડિયો કાશીમ કાકા આ તો આપણે સભામાં ઉભા થઈ જાય. હું હવે તું ગગુડિયો નથી, 8 વર્ષનો બાબો છો. ન્યા હવાર ફંદી ઘરની ખાટલી ને ઘરનો કોથળો લઈને જાય, અને કાં તો છોકરાને કે બટા જા પાણી લઈએ ઘરેથી, ત્યાં કોઈ પાણી પાતું નહીં તોય બેસી. અને અહીંયા તો બાપડા સંતો કેવું તૈયાર રાખે, ટાઢા પાણીના કુલર રાખ્યા હોય, વળી તમારી માથે પંખા એટલા મોટા ફેરવે છે, અને 8 ફર્સ્ટ ક્લાસના પોસા પોસા ગાડલા, અને એ લીલા લેર અંજવાળા સંપલ કાઢે ત્યાંય અંજવાળા, ગાડીઓ પાર્કિંગ કરે ત્યાંય અંજવાળા, લાઇટ બિલ કોઠારી સમયને હડાકો આપણે કાંઈ છે, અને તોય આપણે વહમું લાગે. પ્રસાદ ખાતા ખાતા જઈએ તોય કંઈ આજે ફાયવું નહીં, આજે ફાયવું નહીં, પણ તમને આટલો બધો ગળો પ્રસાદ રાખીએ છીએ છેલ્લે દિવસે હોય નકર રોજે રોજ લ્યો, રોજે રોજ પ્રસાદ 12 વાગ્યા પછી ન ખવાય એટલે 12 વાગ્યા પહેલાં પૂરું કરવું છે. કાલ તો બાણા જ બંધ કરવા છે, આટલો બધો મોંઘા ભાવનો પ્રસાદ દઈને આને વહેલા છોડાય ખરા. અને અનંત જન્મ સુધી આંટા માર્યા છે કે નહીં? ઉંદડાના દેહમાં ઝપટમાં આવતા હતા, સસલાના દેહમાં હાથમાં આવતા હતા, ક્યાંય ભાગતા હતા, હરણિયાના દેહમાં વાહે દોડી તોય નહોતા હાથમાં આવતા. અત્યારે માંડ લાગમાં આવ્યા છો, મૂકવા જ નથી. આ વખતે જો ટીપીને ગાઢ ઘડી નાખવો છે. એટલે ખરેખર ભગવાનને સંત કૃપાળુ છે, દયાળુ છે, એટલા માટે આપણા માટે દેશ અને પ્રદેશમાં બધે વિચરે છે. અને આપણને તો ભગવાન મળ્યા છે સંત સ્વરૂપે વનમાળી, સાધુ સ્વરૂપે વનમાળી, જોયા મેં તો સંત સ્વરૂપે વનમાળી. આપણા તો બધાના બહુ જ મોટા ભાગ્ય છે, આપણા તો પુણ્યનો પારાવાર નથી. આપણને પ્રગટ ભગવાનને પ્રગટ સંત મુખો મુખ મળ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે મુખો મુખ થઈ ઓળખાણે કોઈ વાતની ન રહી તાણે, કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંતવું સુખ. અને આપણે બધા કીર્તનમાં ગાઈ છીએ, તમે પણ સાંભળો છો કે પૂર્વના પુણ્ય ફળા જીવન આધાર મળ્યા, મુક્તિ ના ઉધારા ટળા રે સ્વામી તારા રૂપે, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. બોલો સહજાન સ્વામી મહારાજ.